નમસ્તે બાલ મિત્રો, મજામાં છો ને સૌ? તમારી પરીક્ષાનું પરિણામ પણ ખૂબ સરસ આવ્યું છે, ખરું ને? બાલ મિત્રો, હવે તો તમે સૌ પ્રાર્થનાનું મહત્વ પણ સમજી ગયા છો. પ્રાર્થના દ્વારા તન અને મન અદ્ભુત ઉર્જા પ્રાપ્ત કરે છે. તો ચાલો આજે આપણે પ્રાર્થના કરી યોગ સેશનની શરૂઆત કરીએ. ॐ सहनावतु सहन भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे. ॐ शान्तिः शान्तिः શાંતિ. બાલમિત્રો, સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે. આપણા દેશમાં પ્રત્યેક વર્ષે 5મી સપ્ટેમ્બરે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, શ્રેષ્ઠ વિશ્વ શિક્ષક, મહાન ચિંતક અને ફિલોસોફર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે કહ્યું છે કે વિશ્વમાં બીજો કોઈ એવો મહત્ત્વનો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્ત્વનો હોય. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્મઠતા તેમજ કરુણાનો સમન્વય. શિક્ષક પોતે તરે, બીજાને પણ તારે અને લક્ષ્ય સુધી પહોંચાડે છે. પ્રાચીન સમયમાં ગુરુનું સ્થાન ઘણું જ ઊંચું અંકાતું હતું. આજના જમાનામાં ગુરુને શિક્ષક કહેવામાં આવે છે. શિક્ષક સેવા સાથે શિક્ષણ કાર્યની પવિત્ર ફરજ હંમેશા મનાવે છે. તેમાં પણ બાળકને પાયાની કેળવણી આપનાર પ્રાથમિક શિક્ષકો ખૂબ જ અગત્યના છે. બાળકને અક્ષર જ્ઞાન સાથે સારા સંસ્કારો આપી ભાવિ નાગરિકોનું ઘડતર કરે છે. શિક્ષકના હાથે જ કોઈ નેતા તો કોઈ અભિનેતા, કોઈ કલાકાર તો કોઈ ચિત્રકાર, કોઈ સર્જક તો કોઈ ચિંતક, કોઈ વૈજ્ઞાનિક તો કોઈ ડૉક્ટર, કોઈ સમાજસેવક તો કોઈ સાહિત્યકારનું નિર્માણ થાય છે. તેના હાથ નીચે હજારો બાળકો નીતિ નિયમ, નિષ્ઠા અને નિયમિતતાનો, પરોપકાર અને પ્રામાણિકતાનો, ઉદારતા અને માનવતાનો સ્પર્શ પામે છે. માનવ ચેતનાને જગાડી તેમાં સંસ્કારોનું સિંચન કે વાવેતર તો શિક્ષક જ કરી શકે. રોબોટ કે કમ્પ્યુટર કે અન્ય કોઈ ટેકનોલોજી શિક્ષકનું સ્થાન લઈ શકે તેમ નથી. શિક્ષકો પર જ સાચી સંસ્કૃતિનો આધાર છે. ડૉક્ટર રાધાકૃષ્ણન જન્મજાત તલસ્પર્શી અને આજીવન શિક્ષણના જીવ હતા. તેઓએ માત્ર ભારતમાં જ નહીં, વિલાયતમાં, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાં અનેક અધ્યેતા યુવાનોને તૈયાર કર્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ થયા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમના જન્મદિન 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાની ઉત્કટ ઈચ્છા વ્યક્ત કરી. ત્યારથી આજ પર્યંત અનેક વર્ષો સુધી તેમની ગરિમા સચવાય તે રીતે શિક્ષક દિનની આપણે સૌ ઉજવણી કરીએ છીએ. બાલમિત્રો, તમને પણ તમારા શિક્ષકો પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર છે, ખરું ને? ભારત સરકાર શ્રી દ્વારા પ્રાથમિક, માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ આચાર્યો તથા શિક્ષકોને એવોર્ડ આપી વિભૂષિત કરી તેમનું સન્માન કરવામાં આવે છે. આપણો જન્મ આપણા માતા પિતાને આભારી છે, પરંતુ આપણું જીવન તો આપણા શિક્ષકને જ આભારી છે. તો બાલમિત્રો, ચાલો આપણે સૌ અસ્ત થયા વિના સદા પ્રકાશતા સૂરજ એટલે કે આપણા શિક્ષકને વંદન અને નમન કરીએ. બાલમિત્રો, આપણે સૌ બે સેશનથી પ્રાણાયામ શીખીએ છીએ. મિત્રો, તન અને મનને સ્વસ્થ રાખવા હંમેશા વ્યાયામ અને પ્રાણાયામ નિયમિત કરો છો ને? આજે આપણે ત્રણ મહત્ત્વના પ્રાણાયામ શીખવાના છે. તૈયાર છો ને? પ્રાણાયામ વિધિ સમજી અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતી પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ આજે આપણે શીખીશું. સૌ પ્રથમ પલાઠી કે પદ્માસનમાં બેસવું, પછી જમણા હાથના અંગૂઠા વડે જમણી બાજુનું નસકોરું ખુલ્લું રાખીને તે જ હાથની આંગળીઓ વડે ડાબી બાજુનું નસકોરું બંધ રાખીને ઓમનો દીર્ઘ ઉચ્ચાર કરતાં કરતાં પૂરતો શ્વાસ લઈ લેવો. પછી અંગૂઠા વડે જમણું નસકોરું પણ બંધ કરવું. પછી શ્વાસ અંદર રોકવો અને સમય થાય ત્યારે આંગળીઓ તરફના ડાબા નસકોરામાંથી ધીમેથી અવાજ કર્યા વિના શ્વાસ છોડવો. આ એક પ્રાણાયામ થયો કહેવાય. પ્રાણાયામની સૂચના તમારી અંદરથી જ આવશે, અવશ્ય આવશે. અભ્યાસ સતત કરવાથી સફળતા અવશ્ય મળે જ છે. બાલમિત્રો, શ્વાસ લઈએ તે પૂરક કહેવાય છે, છોડીએ તે રેચક કહેવાય, અને શ્વાસ અંદર રોકીએ તે કુંભક કહેવાય. તેમજ આંતરકુંભક પણ એ જ છે. જ્યારે શ્વાસ બહાર કાઢ્યા પછી 2-4 સેકન્ડ બહાર રોકી રાખવાને બાહ્ય કુંભક કહેવાય છે. કુંભકનો અભ્યાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે પણ તમારો આ અભ્યાસ ધીમે ધીમે વધારજો. બાલમિત્રો, સૌ પ્રથમ જોઈએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પલાઠી વાળી આંખો બંધ કરી બંને હાથ ઘૂંટણ પર મૂકી ગરદન ટટ્ટાર રાખવી અને ઊંડા શ્વાસ લેવા અને છોડવા. શ્વાસ અંદર જાય કે બહાર નીકળે તેનો અવાજ ન આવવો જોઈએ. જો નાકમાં કફ હશે તો જ અવાજ આવશે. એ માટે નાક સાફ કરીને બેસવું. છતાં કંઈ અવરોધ જેવું જણાય તો બીજી બાજુના નસકોરાથી 3-4 દીર્ઘ શ્વાસ લેવાથી બંધ નસકોરું ખુલી જશે. હઠ યોગમાં નાકના જમણા નસકોરાને સૂર્યનાડી અને ડાબા નસકોરાને ચંદ્રનાડી કહે છે. આમ નસકોરા ખુલી ગયા બાદ કે ખુલ્લા હોય તે દરમિયાન જેટલો સમય શ્વાસ લેતા લાગે એટલો જ સમય શ્વાસ છોડતા લાગવો જોઈએ. અને શ્વાસ નાક વાટે શરીરમાં પ્રવેશે તેના પર મન કેન્દ્રિત કરવું. શ્વાસ બહાર નીકળે એના પર મન કેન્દ્રિત કરવું. આ એક પ્રકારે પ્રેક્ષા ધ્યાન છે. એનાથી માનસિક શાંતિ મળશે, ચિત્ત પરમ શાંતિ અનુભવશે, શરીરમાં પરમ શાંતિનો પ્રવાહ વહી રહેશે. હવે જોઈએ કપાલભાતી પ્રાણાયામ.
અજવાળામાં મોતી ચમકે એમ યોગ સાધના કરનારનો ચહેરો ચમકે છે, કેમ કે નાડી પ્રાણ શુદ્ધ થતાં જ ચહેરો ઓજસ્વી તેજસ્વી બને છે. એ માટે કપાલભાતી નામનો હઠ યોગનો વ્યાયામ કરવામાં આવે છે. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો, હાથ ઘૂંટણ પર રાખો અને આંખો બંધ કરો. લુહારની ધમણની જેમ પૂરક અને રેચક ઝડપથી અને જોર જોરથી કરો. આમ કરવાથી પરસેવો ખૂબ વળશે, શરીર તેજસ્વી બનશે. શરૂઆતમાં 1 સેકન્ડમાં 1 ઉચ્છવાસ બહાર કાઢવો, પછી ધીમે ધીમે 1 સેકન્ડમાં 2 ઉચ્છવાસ કાઢવા. આ ક્રમ 10 ઉચ્છવાસો સુધી લઈ જવો, પછી ધીમે ધીમે આવર્તનોની સંખ્યા વધારવી. બાળકો, કપાલભાતીથી શ્વાસનળીમાં તો કફ નાશ પામે છે, ફેફસાને પુષ્કળ પ્રાણવાયુ મળે છે, લોહી શુદ્ધ થાય છે અને હૃદય વધુ કાર્યશીલ બને છે. હવે જોઈએ ભ્રામરી પ્રાણાયામ. ભમરાના જેવો અવાજ કરીને બંને નસકો રાતી ઝડપભેર શ્વાસ ખેંચીને કાઢવાના હોવાથી આ પ્રાણાયામનું નામ ભ્રામરી પ્રાણાયામ પાડવામાં આવ્યું છે. પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી ભમરાની જેમ અવાજ કરીને બંને નસકો રાતી ઝપાટાબંધ શ્વાસ લો અને કાઢો. પરસેવો વળે ત્યાં સુધી એમ કરો, પછી નાસિકા દ્વારા પૂરતો શ્વાસ લઈ રોકી શકાય એટલી વાર રોકી ધીમે ધીમે છોડો. આ પ્રાણાયામથી અવર્ણનીય આનંદ મળે છે. આ પ્રાણાયામનો પૂરો લાભ લેવા આરંભે બતાવેલો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો આવશ્યક છે. બાલમિત્રો, આપણે 2-3 સેશનથી પ્રાણાયામ શીખીએ છીએ. તન અને મનને સ્વસ્થ રાખવા હંમેશા વ્યાયામ અને પ્રાણાયામ નિયમિત કરો છો ને? આપણને સૌને ખબર છે કે પ્રાણાયામની અને વ્યાયામની અદ્ભુત સિદ્ધિઓ દ્વારા જ આપણા ઋષિમુનિઓ વર્ષો સુધી નિરોગી જીવન જીવતા હતા. આપણે પણ સ્વસ્થ રહેવા માટે વ્યાયામ અને પ્રાણાયામ કરી અને શરીરને સ્વસ્થ રાખીએ. બાલમિત્રો, સૌ સ્વસ્થ રહેજો એવી પ્રાર્થના કરી સર્વેની સુખાકારી માટે ઈશ્વરને વિનંતી કરીએ. ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ફરી એકવાર કાષ્ઠને ચંદન કરે, ઉરને નંદન કરે એવા ગુરુ સમાન શિક્ષકોને વંદન કરીએ. જો બનાએ હમે ઇન્સાન ઓર દેશ સહી ગલત કી પહેચાન, દેશ કે ઉન નિર્માતાઓ કો હમ કરતે હે સતશત પ્રણામ. શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ. આભાર. આવજો બાલમિત્રો.